સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવીનગરમાં આવેલા કૃષિમંગલ હોલમાં તાલુકામાં આવતા સરપંચોનું અભિવાદન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પણ સરપંચ તથા સભ્યો વિજેતા બન્યા હતા. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ તેમજ ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્યોનો જિલ્લા ભારતીય જનતા પાર્ટી તથા માંડવી તાલુકા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં માંડવી તાલુકાના ચૂંટાયેલા સરપંચ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિજેતા સરપંચનું સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, જિલ્લા ભાજપના આગેવાનોના હસ્તે સન્માન કરાયું હતું. તાજેતરમાં જે સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે સંકળાયેલા સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓનું માંડવી ખાતે આજે સન્માન અને અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં વિશેષ ઉપસ્થિતિ જિલ્લા ભાજપ તરફથી જિલ્લા ભાજપના મહામંત્રી પ્રભુ જગદીશભાઈ પારેખ અને ટીમ ભાજપા મંડળ તથા કાર્યકર્તાઓ સાથે આજે ઉમળકાભેર એમનું સ્વાગત અને સન્માન અમે કર્યું છે. મને કહેતા આનંદ થાય કે માંડવી તાલુકામાં 76 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ, તેમાંથી 60-62 સરપંચો આજે આ સન્માન માટે અહીંયા આમંત્રણ આપ્યું અને પધાર્યા હતા અને વિચારધારા સાથે જોડાઈને ગ્રામ પંચાયતનો વિકાસ કરવાની નેમ પણ તેમણે લીધી છે. ત્યારે સૌ ચૂંટાયેલા મારા માંડવી તાલુકાના સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને અભિનંદન, અને સાથે લોકસભા વિસ્તારમાં પણ ચૂંટાયેલા તમામ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને અભિનંદન પાઠવું. બારડોલીના સાંસદ એવા પ્રભુ વસાવ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ કરી માંડવી તાલુકામાં મહત્તમ સરપંચ ભાજપની વિચારધારા સાથે હાજર રહ્યાનો દાવો કરાયો હતો. ધર્મેશ પટેલ, હિન્દી ન્યૂઝ, માંડવી.